સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રેમ કિરાણા સ્ટોર નામની દુકાનમાં રાત્રિના સમયે ભૂષણ પાટીલ અને ઉજ્જવળ ઉપાધ્યક્ષ અને અન્ય બે ઇસમો ત્રાટક્યા હતા અને રોકડ રૂપિયા સહિત ફરિયાદીના ગળામાંથી સોનાની ચેન લઈ લૂંટી નાસી છૂટ્યા હતા, જે મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રણછોડનગર સોસાયટીમાં ગુલાબશંકર યાદવની પ્રેમ કિરાણા સ્ટોર નામની દુકાન આવેલી હોય, જ્યાં રાત્રિના સમયે ભૂષણ પાટીલ અને ઉજ્જવળ ઉપાધ્યક્ષ અને અન્ય બે ઇસમો દુકાનમાં ત્રાટક્યા હતા અને તેઓએ ફરિયાદીને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત ગાળો આપી દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા સહિત ફરિયાદીના ગળામાંથી સોનાની ચેન લઈ નાસી છૂટ્યા હતા, જે મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. જી, આપકા નામ? મેરા નામ ગુલાબશંકર યાદવ. ગુલાબસિંહ, કોણ સી જગ્યા હૈ ઓર ક્યા ઘટના હુઈ આપકો? એ રણછોડ નગર નવાગાંવ વિસ્તાર હૈ. રાત કો અમુક તત્વ ચાર સે પાંચ થે તલવાર ઓર ધારિયા લેકે સબ દુકાને બંધ કરા રહે થે. તો મેરા લડકા બોલા, ભાઈ તુમ લોગ મેરી દુકાન ક્યું બંધ કરા રહે હો? મેરે દુકાન હૈ, મેં મેરે મરજી સે બંધ કરૂંગા. ઇસમે ઉસકો મારા, મેરે દુકાન મેં ગલ્લે મેં સે લૂટ લિયા. મેરા મેં આયા ભાગ કે તો મેરા ચેન ભી લેકે ગયે છીન કે. અબ ચાર સે પાંચ લોગ થે. ક્યા વજહ થે દુકાન બંધ કરાને કી? એસે લુખી દાદાગીરી ચલતા હૈ. તમામ કેમરે ચેક કરે તો સબ કેમરે મેં હી આયેગા લુખી હૈ. 10-15 દિન 20 દિન બીતેગા વો નિકલેગે, સબકી દુકાને બંધ કરાયેંગે. અભી ગલ્લે મે જો ભી હો, અભી કાઉન્ટિંગ તો કિયા નહીં થા, 1000-2000 જો ભી હો. મેરા ચેન લે ગયે નોચ કે. સાબિર સેઠ સાથે અશ્મિતા પટેલ, દિવ્યા ન્યૂઝ, સુરત.